नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधा। आजे आपणे धोरण 2 एमा विषय कॉम्प्यूटर एमा पाठ 3 कॉम्प्यूटर ना भाग एनु आजे आपणे पुनरावर्तन करीशुं। दरेक विद्यार्थी मित्रे आपणे पाठ 3 शीखी गया छो, बराबर। कॉम्प्यूटर ना दरेक भाग विषे तमे जाणी लीधुं छे के कॉम्प्यूटर ना कया कया भाग छे। आजे आपणे फरीथी एनु पुनरावर्तन करीशुं। जो कॉम्प्यूटरनो सौथी पहेलो भाग छे ए छे मॉनिटर। दरेक जणાએ મોનિટરને જોયું હશે। બીજો ભાગ છે કીબોર્ડ, ત્રીજો ભાગ છે માઉસ, ત્રીજો ભાગ છે માઉસ, ચોથો ભાગ છે સીપીયુ, પાંચમો ભાગ છે સ્પીકર અને છઠ્ઠો ભાગ છે પ્રિન્ટર, બરાબર। આ છએ છ ભાગ વિશે અને છએ છ ભાગ વિશે આપણે પાઠ 3માં આગળ ભણી ગયા છે અને તમે દરેક ભાગને ઓળખો છો। જો એમાં પ્રશ્ન નંબર 1 તમારે લખવાનું છે, કમ્પ્યુટર નીચેના ભાગનું બનેલું છે। નંબર 1 મોનિટર, દરેક મોનિટરને જોયેલું છે। નંબર 2 કીબોર્ડ, નંબર 3 માઉસ, નંબર 4 સીપીયુ, નંબર 5 સ્પીકર અને નંબર 6 છે પ્રિન્ટર। તમારે 6 ભાગનું નામ તમારી નોટમાં લખવાનું છે અને વાંચવાનું છે। હવે પ્રશ્ન નંબર 2 પર આવીએ। વાક્ય ખરું હોય તો તેની સામે ખરાની નિશાની અને ખોટું હોય તો ખોટાની નિશાની કરો। આ આપણે પાઠ 3માં વાક્યો ખરા ખોટા ભણી ગયા છે, ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો। જો ઓફિસમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે કે નથી થતો, દરેક જણને ખ્યાલ છે કે ઓફિસમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે કે નહીં થતો, તો આ વાક્ય ખરું આવશે કે ખોટું આવશે? શું આવશે? ખરું, કેમ કે ઓફિસમાં કોમ્પ્યુટરનો ઉપયોગ ખૂબ જ પ્રમાણમાં થાય છે, તો આ વાક્ય કેવું આવશે? સાચું। નંબર 2 હોસ્પિટલમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થતો નથી। હોસ્પિટલમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે કે નથી થતો? હોસ્પિટલમાં કોમ્પ્યુટરનો ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં થાય છે। દર્દીનું નામ લખવા, એડ્રેસ લખવા, નંબર લખવા, દરેકમાં કોમ્પ્યુટરનો, દર્દીની રિપોર્ટ કાઢવા માટે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે। પણ અહીંયા શું લખ્યું છે? કોમ્પ્યુટરનો ઉપયોગ થતો નથી, એટલે આ વાક્ય શું થશે? ખોટું। નંબર 3 ઘરમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થતો નથી। આપણે આપણા ઘરમાં કોમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ કે નથી કરતા? કરીએ છીએ, અમુકના ઘરે કોમ્પ્યુટર હોય છે ને, તો કોમ્પ્યુટરમાં આપણે ઉપયોગ કરીએ છીએ, તો ઘરમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થતો નથી, તો આ વાક્ય શું થશે? ખોટું, કેમ કે ઘરમાં તો કોમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ આપણે। વાક્ય 3માં ત્રીજા ખરા ખોટામાં શું આવશે? ખોટું। નંબર 4 કોમ્પ્યુટરનો ઉપયોગ રમતો રમવા માટે થતો નથી। આપણે કોમ્પ્યુટરમાં ગેમ રમીએ છીએ, બધા રમો છો, બરાબર, તો કોમ્પ્યુટરનો ઉપયોગ રમતો રમવા માટે થતો નથી, તો શું આવશે? એમાં સાચું આવશે કે ખોટું આવશે? શું આવશે? ખોટું, કેમ કે કોમ્પ્યુટરનો ઉપયોગ તો રમતો રમવા માટે થાય જ છે। નંબર 5 કોમ્પ્યુટરનો ઉપયોગ ચલચિત્ર જોવા માટે થાય છે। ચલચિત્ર એટલે શું વિદ્યાર્થી મિત્રો? જે આપણે કોમ્પ્યુટરના પિક્ચર્સ જોઈએ, કાર્ટૂન ફિલ્મ, કોઈ બીજી ફિલ્મ, એટલે એને શું કહેવાય? ચલચિત્રો। એટલે કોમ્પ્યુટરનો ઉપયોગ ચલચિત્ર જોવા માટે થતો થાય છે, એટલે વાક્ય શું આવશે? સાચું। આ 5-5 ખરા ખોટા અહીંયા પૂર્ણ થયા। તમારે ખરા ખોટા પણ તમારી નોટમાં લખવાના છે અને વાંચવાના છે। આપણે કોમ્પ્યુટરની ઘરકામની નોટમાં તમારે પાઠ 3 કોમ્પ્યુટરનો ભાગ એનું પુનરાવર્તન કરીને પ્રશ્ન 1 કોમ્પ્યુટરના ભાગ અને પ્રશ્ન 2 ખરા ખોટા આ બંને તમારે સુંદર અને સારા અક્ષરે લખવાના છે અને એને વાંચવાના પણ છે। ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? પ્રશ્ન 1 પ્રશ્ન 2 બંને ઘરકામની નોટમાં સુંદર અને સારા અક્ષરે
લખીને વાંચવાનું છે. જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો.